તો બિહારમાં કુમારની સરકારને દરેક મુદ્દે ઘેરનારા ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ આ કાકા ભત્રીજા વચ્ચેના મતભેદો દૂર કરવાના ભાજપ પ્રયાસ કરી રહી હોવાનું કહેવાય છે લોકજનશક્તિ પાર્ટીના બે ગ્રુપના નેતા ચિરાગ પાસવાન અને પશુપતિ કાકા ભત્રીજો હોવા છતાં બંને વચ્ચે ભારે મતભેદ છે જોકે તાજેતરમાં જ બિહારમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મોતના મુદ્દા પર બંનેના વિચારોમાં સમાનતા જણાઈ હતી બિહારમાં કુમારની સરકારને દરેક મુદ્દે ઘેરનારા ચિરાગ પાસવાન અને પશુપતિ પારસ આ કાકા ભત્રીજા વચ્ચેના મતભેદો દૂર કરવાના ભાજપ પ્રયાસ કરી રહ્યું હોવાનું કહેવાય છે બિહાર પાસ પાર્ટીના બે ગ્રુપના નેતા ચિરાગ પાસવાન અને પશુપતિ કાકા ભત્રી જો હોવા છતાં બંને વચ્ચે ભારે મતભેદ છે જો કે તાજેતરમાં જ બિહારમાં દારૂ પીવાથી થયેલા મોતના મુદ્દા પર બંનેના વિચારોમાં સમાનતા હતી બંને જણે બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી કરીને દારૂ પરનો પ્રતિબંધ પાછો ખેંચવાની માંગણી કરી હતી પાસવાન ભાજપ સાથે સારા સંબંધ ધરાવતો હોવાને કારણે બહુ જલ્દી તેઓ માં પાછા જોડાઈ જાય એવી શક્યતા છે તો પાર્ટીના બંને ગ્રુપોનું વિલીનીકરણ થઈ જાય એવી પણ અટકળો ચાલી રહી છે લોકસભાની 2024 ની ચૂંટણી પહેલા કાકા બત્રીજાની જોડી એક થઈ જાય છે તો તેનાથી ભાજપને જ ફાયદો થશે એવું માનવામાં આવે છે પ્રધાન મુખ્યપ્રધાન કુમાર ભાજપથી છુટ્ટા પડી ગયા બાદ બિહારમાં ભાજપ પક્ષ હવે અન્ય પક્ષોને પોતાની સાથે કરવાના પ્રયાસમાં છે જેમાં લોક જનશક્તિ પાર્ટી સહિત અનેક નાની પાર્ટીઓને સાથે લઈને તે ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યું છે

પ્રશાંત કિશોર અને કુમાર લાંબા સમયના સાથી કહેવાય છે પરંતુ હવે બંને વચ્ચે વિવાદ ઉભો થયો છે કુમારે ભારતીય જનતા પાર્ટી સાથે સાથ છોડ્યો ત્યારે આરોપ લગાવવામાં આવ્યો હતો કે ભગવા પાર્ટીએ બિહારમાં તેમની પાર્ટી જનતા દળ યુનાઇટેડને ખતમ કરવાની કોશિશ કરી છે જેડીયુ નેતાએ વિધાનસભા ચૂંટણીમાં ચિરાગ મોડેલથી થનાર નુકસાનની પણ વાત કરી પરંતુ હાલમાં કુમારે મહાગઠબંધનના ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં બે હજાર પચીસની ચૂંટણી માટે તેજસ્વી યાદવને પોતાના અધિકારી બતાવી દરેકને ચોંકાવી દીધા છે બિહારના લોકો પણ આ બાબત કોઈપણ રાજકીય ચાલ સમજે છે આ દરમિયાન નીતીશકુમારના પૂર્વ સહયોગી અને પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે જે નિવેદન આપ્યું તે પણ નોંધપાત્ર અને વિચારવા લાયક બની જાય છે પ્રશાંત કિશોરે કહ્યું હતું કે તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનાવવા માટે જેડીયુએ બે હજાર પચીસ સુધી રાહ જોવી નહીં પડે તેના ગઠબંધનમાં રાજદની સૌથી મોટી ભાગીદારી હશે નીતીશકુમારે તેને સીએમ બનાવવા જોઈએ તેનાથી તેજસ્વીને ત્રણ વર્ષ સુધી કામ કરવાની તક મળશે બ્યુરો રિપોર્ટ કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનો વિવાદ એક બે દિવસ નહીં પરંતુ છ દસકા એટલે કે સાહીઠ વર્ષ જૂનો છે ઓગણીસો સત્તાવન જ બંને રાજ્યો વચ્ચે કેટલાક વિસ્તારને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે જ્યારે બીજી તરફ કર્ણાટકમાં બે હજાર ત્રેવીસમાં ચૂંટણી છે ત્યારે વિપક્ષ આ મામલાને બરાબર ઉછાળવાની તૈયારી કરી રહ્યું છે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે સરહદનો વિવાદ એક બે દિવસ નહીં પરંતુ છ દસકા એટલે કે સાહીઠ વર્ષ જૂનો છે ઓગણીસો થી જ બંને રાજ્યો વચ્ચે કેટલાક વિસ્તારને લઈને ઘર્ષણ ચાલી રહ્યું છે જયારે બીજી તરફ કર્ણાટકમાં બે વિપક્ષ આ કરી છે નેતા શરદ મામલે કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે આ બાબતે બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાત કરવી જોઈએ અને તે વાતને સાર્વજનિક કરવી જોઈએ જો રાજ્ય સરકાર કોઈ પ્રસ્તાવ લાવે છે તો અમે એનું સમર્થન કરીશું સવારે કહ્યું હતું કે અમારી માંગ કે બેલગાવી નેપાલી કારવાર અને સરહદી વિસ્તાર મહારાષ્ટ્ર સાથે ભેળવવામાં આવે આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે કર્ણાટક અને મહારાષ્ટ્રના સરહદી વિવાદને લઈને શિયાળા સત્રમાં વિધાનસભામાં રજૂઆત કરવામાં આવશે મુખ્યમંત્રી એકનાથ શિંદે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરશે ઉલ્લેખનીય છે કે ચૌદ ડિસેમ્બર અમિત શાહે મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી તેમણે બંને પક્ષને કહ્યું હતું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ આ બાબતે નિર્ણય નહીં આપે ત્યાં સુધી કોઈ પણ દાવો કરવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ જીએસટીવી જે સરહદી ગામડા બુદ્ધે ચાલી રહેલા વિવાદને ભાજપ વિરોધી પક્ષોએ ચગાવવાનું નક્કી કરતા ભાજપ તણાવમાં છે ઉદ્ધવ ઠાકરેની શિવસેના કોંગ્રેસ અને એનસીપીની બનેલી મહાવિકાસ અઘાડીએ આ મુદ્દે રવિવારે એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યું આ વિરોધમાં ભાજપ તરફી નાના પક્ષો પણ સામેલ થતા ભાજપની ચિંતા વધી છે મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્ર સાથે અન્યાય થઈ રહ્યો છે અને કર્ણાટકના સરહદી વિસ્તારોમાં મરાઠી લોકો પર અત્યાચાર થાય છે તેવા આક્ષેપો કર્યા છે ભાજપે આ વિરોધને ખાળવા માટે દેખાવો કર્યા પણ તેના કારણે તેની મજાક ઉડી રહી છે ભાજપનો આક્ષેપ છે કે મહાવિકાસ અઘાડીના નેતાઓએ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કર્યું છે તેથી તેમણે માફી માંગવી જોઈએ ભાજપનું કહેવું છે કે સંજય રાઉતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મસ્થળને લઈને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે સુષ્મા અંધારેએ ભગવાન રામ ભગવાન કૃષ્ણ સંત જ્ઞાનેશ્વર અને સંત એકનાથ તેમજ વારકરી સમુદાયનું અપમાન કર્યું છે તેથી શિવસેનાના નેતાઓ તેમના નિવેદનો માટે માફી માંગે બ્યુરો તો કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુ ચીન સરહદે બધું બરાબર છે તેવું સાબિત કરવા માટે જુઠ્ઠાણું ચલાવતા જતા પકડાઈ ગયા છે રીજીજુ અરુણાચલ પ્રદેશમાં તવાંગ સરહદે પોતે જ સૈનિકોની મુલાકાત લીધી હોવાનો દાવો કરીને સાથેનો ફોટો મૂક્યો હતો કોંગ્રેસે કિરણ રિજુજીના કરી પકડી લઈને કહ્યું કે રિજુજીએ ત્રણ વર્ષ પહેલા સરહદની મુલાકાત લીધી એ વખતનો ફોટો મૂક્યો છે કોંગ્રેસના પ્રવક્તા બીવી શ્રીનિવાસે બંને ફોટો મૂકીને લખ્યું હતું કે બે હજાર ઓગણીસના આ ફોટાનો ઉપયોગ કરીને બે હજાર બાવીસમાં સરહદે બધું બરાબર હોવાનો વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કર્યો છે કોંગ્રેસે રિજુજીની હરકતને દેશ સાથે છેતરપિંડી ગણાવી છે રીજીજીએ પોતાના સૈનિકો સાથેનો ફોટો મૂકીને તવાંગને સંપૂર્ણ સુરક્ષિત ગણાવીને લખ્યું હતું કે અરુણાચલ પ્રદેશના તવાંગમાં યાગસ્ ક્ષેત્ર ભારતીય સેનાના બહાદુર જવાનોની પૂરતી તૈયારીઓના કારણે સુરક્ષિત છે સોશિયલ મીડિયા પર લોકો રીજીની હરકતની ઝાટકણી કાઢી રહ્યા છે સરકારે બધું બરાબર છે એવું સાબિત કરવા જુઠ્ઠાણા ચલાવવા પડે તેનો મતલબ ગરબડ છે એવું લોકો લખી રહ્યા છે કેટલાકે તો જુઠ્ઠાણા બદલ રીજુજીને તગડવાની માંગ કરી છે બીરો રિપોર્ટ જીએસટીવી અરૂણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે આ બાબતે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફરીથી નિશાન સાધ્યું કોંગ્રેસે સવાલ કર્યો કે આ વિષયની શા માટે સંસદમાં ચર્ચા થતી નથી અને શા માટે દેશને ભરોસામાં લેવામાં આવતો નથી અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે આ બાબતે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ફરીથી નિશાન સાધ્યું છે કોંગ્રેસે સવાલ કર્યો છે કે આ વિષયની શા માટે સંસદમાં ચર્ચા થતી નથી અને શા માટે દેશને ભરોસામાં લેવામાં આવતો નથી આ બાબતે છે કે તેઓ આ બાબતે મનની વાત કરે રાષ્ટ્ર જાણવા માંગે છે કે તેમની પણ જવાબદારી છે કે તેઓ આ સાત સવાલ જવાબ મનની વાતમાં આપે વીસ જૂન બે હજાર ના રોજ નરેન્દ્ર મોદીએ શા માટે કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં ચીન દ્વારા કોઈ ઘૂસણખોરી કરવામાં આવી નથી તમે શા માટે ચીનની પરમિશન આપી કે તેઓ આપણા સૈનિકોને હજારો કિલોમીટરના વિસ્તારમાં જતા રોકે તમે માઉન્ટેન સ્ટ્રાઇક કોર બનાવવા માટે કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી યોજનાનો ત્યાગ કેમ કર્યો તમે ચીની કંપનીઓને પીએમ કેર ફંડમાંથી અંશદાન શા માટે કર્યું તમે છેલ્લા બે વર્ષોથી આયાત થતો રેકોર્ડ વધવા કેમ દીધો તમે એ વાત ઉપર શા માટે જોર દઈ રહ્યા છો કે સરહદ ઉપર ચીન સાથે થતી લડાઈની ચર્ચા સંસદમાં થવી જોઈએ નહીં હિમાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે ભારતીય સૈનિકોએ ચીનને બરાબરનો જવાબ આપ્યો છે પરંતુ ભારતભરમાં આ બાબતનો વિરોધ થઈ રહ્યો છે કોઈ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું કહે છે તો કોઈ સોશિયલ મીડિયા ઉપર પોતાનો ગુસ્સો ઠાલવે છે અને ક્યારેક તો આહિર રેજીમેન્ટની માંગ પણ કરવામાં આવે છે અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું છે ભારતીય સૈનિકોએ ચીનને બરાબરનો જવાબ આપ્યો છે પરંતુ ભારતભરમાં આ બાબતનો વિરોધ થઈ રહ્યો છે કોઈ ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું કહે છે તો કોઈ સોશિયલ મીડિયા ઉપર પોતાનો ગુસ્સો ઠાલવે છે અને ક્યારેક તો આહિર રેજિમેન્ટની માંગ પણ કરવામાં આવે છે બીજેપી સાંસદ નિરહુઆ સભા અધ્યક્ષ યાદવ રોહતકના કોંગ્રેસી સાંસદ દીપેન્દ્ર હુદા દ્વારા પણ ચીનને પાઠ ભણાવવા માટે આહિર રેજિમેન્ટ

ચીનના સૈનિકો ઉપર હુમલો કર્યો અને તેને હરાવી દીધા હતા આ જંગમાં એકસો ચૌદ ભારતીય જવાનો શહીદ થયા હતા પરંતુ એ પહેલા બારસો ચીનના સૈનિકોને ઠાર કર્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી ચોરી કરી છે પાડોશી દેશ યુક્રેન પર આક્રમણ કર્યાના સાડા નવ મહિના બાદ રશિયાએ રેકોર્ડ માત્રામાં અનાજની ઉપજનો દાવો કર્યો છે એવો આરોપ છે કે રશિયાએ તેના કબજામાં રહેલા યુક્રેનના પ્રદેશોમાંથી પાકની ચોરી કરી છે રશિયાના કૃષિ પ્રધાન દિમિત્રી પાત્રુ જણાવ્યું હતું કે આજની તારીખ સુધીમાં પંદર પોઈન્ટ નવ કરોડ ટનનું વજન છે આ કુલ ઉપજમાં યુક્રેનિયન પ્રદેશો પર રશિયાના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર નિયંત્રણ પછી ત્યાં ઉગાડવામાં આવતા પાકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે યુક્રેન વારંવાર રશિયા પર મોટા પાયે પાકની ચોરી કરવાનો આરોપ લગાવી રહ્યું છે નવેમ્બરમાં યુએસ સ્પેસ એજન્સી નાસાએ સેટેલાઇટથી મેળવેલી તસવીરોને ટાંકીને કહ્યું છે કે રશિયા ગેરકાયદેસર કબજા હેઠળના યુક્રેનના પ્રદેશોમાંથી અઠ્ઠાવન લાખ ટન ઘઉં કાપીને લઈ ગયું છે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ એક અબજ યુરો હોવાનું કહેવાય છે જોકે યુક્રેનના અનાજનો આમાં સમાવેશ ન થાય તો પણ ઉપજ ગયા વર્ષની સરખામણીએ ઘણી વધારે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી